સાતમા તબક્કા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સોળ ગામ ના છસો સરકારના છસો પિસ્તાળીસ થી ગરીબ લાભાર્થીઓને સ્થળ પર સરકારની વિવિધ યોજનાઓ પ્રમાણપત્રો એક જ સ્થળે મળી શકે દિયોદર ના રૈયા ગામે સેવા સેતુ યોજાયો સમગ્ર ગુજરાતમાં સાતમા તબક્કાના સેવા સેતુ ચાલી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકામાં પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે તે મુજબ આજે રૈયા ગામે પણ શિવાસેતુ તાલુકાના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં દિયોદર મામલતદાર નિધિબેન પટેલ સાથે તેઓની ટીમ અને રાજકીય સામાજિક આગેવાનો અને ઇન્ચાર્જ સરપંચની ઉપસ્થિતિએ આજે દિયોદરના રૈયા ગામે શિવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમમાં આગતુક મહેમાનોનું શાલ દ્વારા સ્વાગત કરી સરકારના અભિગમ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ ગરીબ બીપીએલ લાભાર્થીઓના જાતિના દાખલાઓ વિધવા સહાય યોજના વયવંદના યોજના રેશન કાર્ડમાં નામ દાખલી કે કમી આધાર

દિયોદર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના કર્મીઓ આઈસીડીએસ અધિકારીઓ શર્મિષ્ઠાબેન પટેલ આરોગ્ય ટીમ શિક્ષણ વિભાગના ટીપીઓ હસુમતીબેન પરમાર બાંધકામ વિભાગના એસઓ ઉપસ્થિત રહ્યા હતા અને દિયોદર તાલુકાના સોળ ગામોના છસો ને પિસ્તાળીસ લાભાર્થીઓ ઉપસ્થિત રહી સરકારી કામોનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ બળદેવ બારોટ બનાસકાંઠા